નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના સાવલી ટાઉનમાં આવેલી એક ખાનગી ફાઇનાન્સ પીઢીની ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પરોઢે થયેલી ચોરીમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ સાવલી પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે, જ્યારે ફાઇનાન્સ પીઢીના સંચાલક બહાર ગામ હોવાથી કેટલી ચોરી થઈ તે જાણી શકાયું નથી. વડોદરાના સાવલી ટાઉનમાં ખાડિયા બજારમાં ખાનગી ફાઇનાન્સ પેઢીની ઓફિસ આવેલી છે. બે દિવસ રજા હોવાથી ફાઇનાન્સ પેઢી બંધ હતી. તે અરસામાં ગત રોજ સવારે 5 વાગ્યાના સુમારે કેટલાક ચોર તત્વો દોશી બગા તરફથી પેઢીની ઇમારતનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ચોરી કરવાની કોશિશ કરી હતી. ફાઇનાન્સ પેઢીના સંચાલક દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલ છે, જેને પણ તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને સફળતા મળી ન હતી. તસ્કરોએ પોતાના બચાવમાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે પેઢી સંચાલકે મોબાઈલમાં સીસીટીવી તપાસતા ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. સ્ટ્રોંગ રૂમ સિવાય પેઢીની ઓફિસમાં કેટલી રોકડ હતી અને કેટલી ચોરી થઈ છે તેની માહિતી મળી શકી નથી. જ્યારે સોના ચાંદીના દાગીના અને કેટલાક ચાંદીના વાસણો મળીને લાખોની ચોરી થયાનો અંદાજ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.